સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા બ્લોગ માં. આગળ ગયા છે, સવારના 8:30 થઈ ગયા છે અને ફૂલ લાઈટ આવી ગઈ. આપડે ગઈકાલે બુલેટ ઘાસ પાવાનું બાકી હતું, મોટર ચાલુ કરી દીધી અત્યારમાં. અને જો રાજવી ને બધા છે ને સાયકલ ધોવે, જો એને ટેપ ચેપ જશે ને, તો એને ટેપ શીખાવી છે. કિશોરભાઈ સાયકલ ધોવે ગમે. હાલો દર્શન ને સાયકલ ધોવાઈ ગઈ. રાજવીરભાઈ હવે છે ને હાલતા શીખી ગયા. જો મને ધોળવા કા રાજવીર ટેંગવા. હા મસ્ત મજાનો બોમ્બો થાય આમાં. નાવાની મજા આવે બોમ્બો થતો હોય એટલે. અને કબૂતર આવી જો તૈયાર થઈ ગયા નાવા માટે. ખાવા નાવા આવશે હમણે થઈ ગયા છે. હવે છે ને આપણે નવો દિવસ ઉગી ગયો એટલે આપણે નવું કામ ઉપાડવાનું છે. પછી હમણે તમને બતાવી નવું કામ શું છે. કહ્યું બધાને ચેરમાં વિરામણ કરાવી દીધું છે અને મોટર ચાલુ થઈ ગઈ. આપણે જાય છે આપણે બુલેટ ખાસમાં પાણી બાકી રહી ગયું હતું ને કાલે. ટાઈમ થઈ ગયો લાઈટ જવાનું છે. પી નથી, 5-6 કેરા બાકી રહી ગયા હતા. પાછી ચાલુ કરી દીધી લાઈટ આવ્યું ને એટલે લીંબુ મસ્ત છે. આપણું બુલેટ ઘાસ ઝીંજવામાં જતું નોકરી કરતા હોય એમ નો આવડતું હોય કદાચ. હાલો ડાયરો બનાવી દીજો વિડીયોમાં બધા. હવે શું કામકાજ છે એ તમને મને બતાવી. ને ટ્રેક્ટર તો હે ને આજે ના આવ્યું બીજું. આમ આમ કરતાં કરતાં અઠવાડિયું કાઢી નાખશે તો આપણે વાવેતરમાં થઈ જાય મોડું. આપણે ઘરના સાધન ન હોય ને એટલે આવું થાય. ટાઈમે કામ ન થાય નીકળશે. હા ઘરનું ટ્રેક્ટર કેવું સારું. આ નવરી ઘરનું હોય ને એટલે વાટ જોવી પડે. એમ કરવાનું છેલ્લા 2.5 વર્ષથી નવું ટ્રેક્ટર લેવું લેવું કરીએ છીએ. કેમ કે મેળ બધો વિખાઈ જાય. કેમ કે વરસાદ એ પ્રમાણે આવે ને આપણે ચોમાસામાં માંડવી વાવ્યું હોય તો વરસાદ એક ધારો આવ્યો કરે ને ન આવે તો એ બંધ થઈ જાય. ને મૂંડા આવી ગયા હતા ગયા વચ્ચે. પછી શિયાળું પાક વાવેતર કર્યું તો એમાંય વરસાદ નડી ગયો, કરા નડી ગયા અને તુવેરમાંય તે કરા પડ્યા હતા. તુવેરમાંય જોઈએ ઉત્પાદન ના આવ્યું. આ વર્ષે ટ્રેક્ટર લેવાનો મેળ ના આવ્યો. તો આપણે સાધન ગમે એ વસ્તુ નેવી કરવી હોય તો આપણે ખેતીના પાક ઉપર જ લાલચ હોય કે આ પાક છે એટલે આ લીસ્યું, આ પાક છે એટલે આ લીસ્યું. આપણે હમણાં 2-3 વર્ષથી ને એવું જ થાય. વરસાદ આવે તો એક ધારો આવ્યો જ કરે, ન આવે તો આવે જ નહીં. એટલે જોઈએ એવું ઉત્પાદન ના આવે. શિયાળુ પાકમાં કાંઈ ન થયું, ખર્ચા વગું માન થયું. શિયાળુ પાકમાં યુટ્યુબ માંથી થોડી જાજી ઇન્કમ થાય ને એટલે આપણે હે ને વાડી માટે ટ્રેક્ટર લઈશું એકાદું આપણે નાનું, જેટલી આપણી કેપેસિટી હોય ને એ પ્રમાણે. તને બધા વિડીયો ને શેર કરજો એટલે તમારો બધાનો સપોર્ટ મળે એટલે આપણે એ સપનું છે એ આપણે પૂરું કરી શકીએ. ચાલો ડાયો બનાવી દો બધા વિડીયોમાં.
વાત તો ને મિત્રો, આ બધા પોચકા છે ને બિયારણના, આમાં જો કે આ બધા બિયારણના નથી, આમાંથી એક થી બે જ છે, બાકી બધા છે ને આ ધોકાવાના છે. આપણે તુવેર સાફ કરતા હોય, ઉપર ચીંગું નીકળી હોય ને એ બધી આ છે, બાકી આમાંથી એક થી બે જ છે બિયારણ માટેની. એટલે આ બધી આજ ધોકાવાનું કામકાજ ચાલુ કરવાનું છે. પૂરું બેન નાસ્તો કરે છે, બધી નોખું નોખું રાખ્યું આ બધા પોટકા ભેળસેળ થઈ ગયો. બિયારણ માં કયું હોય, જોકે ખોળવે ને એટલે ખ્યાલ આવી જાય કયું બિયારણ નું રાખેલું છે, સિંગું જાય એટલે ખ્યાલ આવી જાય. વરસાદ આવ્યો બધું ફટાફટ બની ગયા લેવા, વાવા જડું આવ્યું ત્યારે નહીં જાય, ત્રણ ચાર પેલા પેકિંગ કરી નહીં જાય, ઝીંકા ઝીંકા પોચકા નહીં ધોકાયું છે. મેન તો બધી બાકી છે, એમને ધોકાવશું. આ કિશોરભાઈની દુકાન નથી જવાની, લાઈટ નથી બોટાઈ. હે, આ શુક્રવાર છો કા? પાયો ભટકાણ કા એને ભેગા હાલો ટ્રેક્ટર આવી ગયું છે પેલી બાજુ હાલે છે. આપડે વિડીયો થોડોક શૂટ કરતા આવી જેવો મિત્રો, આપણે અડધામાં રાતે હાલી ગઈ છે. વાંચા બસ જાહેરવાડું થોડુંક બાઇક કીધું છે, જાહેરવાડું તે બે કેરા મગવાડા. એ બાપુ જો સાંય બેઠા હોય લીમડાનું, સાંય મસ્ત મજાનું સાંયો આવે લીમડાનો, ત્યાં બેઠા છે. હવે થોડુંક બાકી છે જાહેરવાડું, જાહેરવાડામાં લગભગ બે વાર આંકવું પડશે, એમ કે ભોથા હે ને એટલે પડે ઓછું. અને વરસાદ આવ્યો ને એમાં જો પાંઠા મોટા મોટા થઈ ગયા બધા, નકર હતા નહીં ઝીંકા ઝીંકા જ હતા. વરસાદ આવ્યો ને એમાં પાણી મળી ગયું, થઈ ગયા ઊંચા ઊંચા. દાંટી હાલે દાંટી કેવું મસ્ત મજાનું લાપસી જેવું થઈ જાય, પોચું પોચું કઈ ઢેપું ના નીકળે. જુઓ ચાલો ડાયરે, હવે જો કલ્પેશ નો વાર આવી ગયો છે, કલ્પેશ ને સારું આવડે ઉપડે ચડાવતા દાણ કસરું બધું સાફ આવડે, બાકી મને બીજું ના આવડે. આમાં આમાં આખો દી વહી જવાનો, આખો દી લગભગ પૂરું નહીં થાય, એમ કે હજી આપણે ટ્રેક્ટર માથે ફેરવવાનું જ થાય, કલાક અડધી કલાક તો એમાં જ વહી જશે. આજ નદીમાં તો લગભગ બધું નહીં પૂરું થાય. કેવા બા મસ્ત મજાના દાણા દેડવાના, ખેડેલા ને એવા હોય ને જઈને ત્યાં પડ્યા હોય, ગોળ દાણા સારા આવે ને લઈ આવે. કેવા મસ્ત મસ્ત મજાના હોય, કલ્ચર મારે ખેડેલા મળી.
કામકાજ આલે હાથ તો હોવાનું. ચાલો ડાયરો, હવે જો ટ્રેક્ટર આલે હે માથે ઘુમાડવાનું છે માણસે. ડાયતી આરે ભરાઈ ગયું બધું. આવી રીતના ઘુમાડવાનું છે એટલે હે ને ટીંગુમાં દાણા નીકળી જાય. વળી પા ઉપટાળીને પાછું નાખશું ને પાછી ઘુમાડશું એટલે બધી ટીંગુમાંથી હે ને દાણા નીકળી જાય. પંદર વીસ મિનિટનું કામ છે. તો આખો દિવસ છે. ચાલો મિત્રો, આપણે બીજી વાતો ઉપટાળી ને પાછું ચાલુ કરી દીધું. એક વાર જો કમ્પ્લીટ થઈ જાય પછી ઉપર દાખલ હોય લીધું, પછી પેલા ઘઉં સાફ કરવાના હલરમાં નાખવાનું છે. આપણે આપણા મગ થઈ જાય ત્યાં વેચવા માટે. અને આજે છે ને આપણે તેર કટા ડુંગળીના ભર્યા છે. જતા ચકલી જઈ કેવા પાવ આવે છે. મોકલી છે આ તેર કટા. અને આપણે પેલા પેલા બે તળાનું નથી કહેતો હું તમને દેખાડતો. એના ભાવ કંઈક 270-280 રૂપિયા ભાવ આવ્યો છે મણના. અને બે તળાના એ ભાવ મસ્ત આવ્યા છે. હવે હારી ડુંગળી ખરાબ નતા અસલ. હારી ડુંગળી ના કેવા ભાવ આવે સાંજે ખબર પડે, કાલ ખબર પડે. હવે મોટી ને બેતડા હોય એટલે નથી હારી દો. આ કરતા હારી ખરાબ નીકળી જાય ને, અમુક ખરાબ થઈ ગયું હોય ને એ નીકળે એટલે ભૂનો બોલે. ખરાબ નીકળી જાય ને તો પૈસા હારા થાય. ડુંગળી હારી જતી, ડુંગળી હારી જતી. હા ભાઈ આવડા આવડા હતા. બે ડુંગળી 500-400 ગ્રામ ના દડા હતા બધા મોટા જબરા જબરા. ચાલો હવે ડાયરો ભાઈ છે ને જવલી બાજી રસવાડા રોટલા બનાવે છે. કલાક જેવું આમાં વહી ગયું એટલે છો. આપડે કાંટો બંધ થઈ ગયો પાછું અધ વસાડે કામ રિપેરિંગ કરાવવા લઈ જવું પડશે. 4:30 થઈ ગયા છે ને બપોર આરામ કરી લીધો. અને આ તો પવન નથી એટલે ક્યારેક ક્યારેક ગુ આવે છે. જયારે પવન આવે ત્યારે બાય તેજો પાછું શરૂઆત કરી દીધી. તડકો તો હે પણ પવન નથી એટલે લુ નથી આવતી. જજો બે ઝીકતા ખાય પૂરું ખાનું બે. ને હાલો ડાયરો બે આપણે બપોરે ટ્રેક્ટર થયેલું હતું ને એનું હવે કામકાજ ઉપાડીએ. જો કલ્પેશે ચાલુ કરી દીધું છે. આપણે ઉપર ઉપટાવી લઈ મોટું મોટું કચરું હોય ને એ લઈ લેવી ને ગાંડી નાખી દેવી. ઢોરા ખાઈ જશે. એ મોટું મોટું દાખલું હતું એ કમ્પ્લીટ છે ને. નોખું પાડી દીધું એને ઝીણી ઝીણી પોપલી પીરી ને એ સલાખમ પહેરીને વાહે નાખી જાય. ઢોરા ખાઈ જાય ને ભાભીની તે જો સોપડા લઈને આવી ગયા. કોણ લાવ્યો હતો કોણ નો નાસ્તો આલે હવે થોડેક આમ સસ્તા ભાવ માં મળે. કા કેટલા રૂપિયા ની એક આવે? 15 રૂપિયા એક નંગ ના. એક નંગ ના 540 સોપડા આવ્યા છો થેલી ભરી 6 ડઝન આવ્યા. એટલે ઓલા કણા થેલી છે જો બે ના જ આવ્યા. સોનુ બેન ના ના આવ્યા એમ કે હજુ બાળ મંદિર માં છે. એક થી 12 સુધી માં ગમે એમ મળે. હારી ટકાવારી હોય એને જ કે બધા ને આપે. બધા ને આવે રિઝલ્ટ લઈને જાવ એટલે બધા રિઝલ્ટ લઈ જવાનું એમ.
અમારે બોટાદ માર્કેટિંગ યાર જો ને ખેતીવાડીના જે સભ્યો જાય ને ઈવડાય આપે છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ ઈવડાય છે ને લોકો ચોકડા આપે છે બાળકોને. બાબુ કેમ એટલી બધી ગરમી થઈ શર્ટ કાઢી નાખ્યો? માથું ફાડી નાખે વાત ક્યાં એટલું બધું તાપમાન હતું? કાલ તો 36 હું 46 જેવું હતું, આજ તો કઈ 42 જેવું જ છે. ભાલો જ આપડે ડાયરો ગાયું ને બેન બહાર લેવાના બાકી ક્યાં ગયેલ પછી? હા વાઢી વાટવા જવાનું છે હજી, પછી આ છે ને નાખી દેવી આપણે ઢોરાને ખાઈ જાય પોપીલા. ચાલો ડાયરો વાગી ગયા છે આપણે, સાંજના 7:30 થઈ ગયા છે અને કામ ચાલુ છે આપણે ગાય દોવાનું, ગોપીને દોવાનું કામકાજ ચાલુ છે. અને સુરત દાદા આથમી ગયા છે, અંધારું થઈ ગયું થોડું બાળકો જો લીમડા નીચે રમે બધા, દર્શન ને બહુ અંધારું પડે છે બત્તી લઈને ટેટક્યુ ગોતે આનંદ દર્શન. હા દર્શન ડેટ કી ગોતે અંદર ડેટ કાય જીનકા જીનકા. ચાલો ડાયરો આવી જાઓ આપણે ફળિયામાં હુવા કાળાજીભાઈ હે ને, જો અમે વાળું પાણી કરી અને ડાયરો આવી ગયા છે પાછા ફળિયામાં ખાટલા ઢાળી કા ઊંઘા જા બાજુમાં રાજી જઈ જવા દર્શન ને બધા જવા. હા ફળિયામાં હોવાનું, અત્યારમાં પવન પડી ગયો, હમણાં મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો તો અત્યારે પાસ આવ્યો. ક્યાં ભાઈ ગયો રાજવેન? હે રાજી વરસાદ આવવાનો? હે રાજી આય પાછો આવતો બા વાળું કરાવે શેરું ને ટાઈગર ને બધા. ટાઈગર ઉભો થાય ટાઈગર ને આળા થાય અમારે જો ઉભા થવાની. અમારે એ વંશિકા જેવું હાડોડો ભાવે નહીં, ગળા હેઠળ માન માન ઉતરે કરાજે હે ને. ટાઈગર નો વારો સડી ગયો તો ભૂરીયા ને શેરુ એમ બધા થઈને વારો સડાઈ દીધો. આ સાથે જ આજનો બ્લોગ કરી દીધો, અહીંયા પૂરો આવ્યો કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે.